કોલેજ અને સંસ્થાએ જે કરેલા કાર્યો છે એને ખૂબ જ ટૂંકમાં રજૂ કરવાના હોય તો સ્વાભાવિક છે કે થોડો સમય લાગે. આપણે જાણીએ છીએ કે સમાજની અંદર શિક્ષણ અને શિક્ષણનું કેટલું મહત્વ છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને બીએડ અને પીટીસીના અહીંથી વિદાય પણ લઈ રહ્યા છે. વિદાય તો હમણાં ગીત પણ ગવાયું કે વસમી હોય છે, વિદાય હંમેશા વસમી હોય છે. એકમાત્ર શૈક્ષણિક સંસ્થા જ્યાં તમે જયારે જુનિયર કેજીમાં એટલે બાલ મંદિરમાં પ્રવેશ લેતા હોય ત્યારે પણ બાળક રડતું આવે છે, અહીંથી જયારે છોડે ત્યારે પણ રડતું જાય છે. દુનિયાની બધી સંસ્થાઓમાં માણસ આવે ત્યારે તો હસતો આવે, કદાચ જાય ત્યારે રડતો આવે, પણ શિક્ષણની સંસ્થાઓ એટલી વાલોડી હોય છે કે જયારે છોડીએ એટલે સ્વાભાવિક છે કે આંખમાં આંસુ આવે. વિદાય સમારંભ તો બધાના યોજાતા હોય છે. સારા શિક્ષક હોય ને શાળા છોડીને જતા હોય, સારા અધ્યાપક હોય કોલેજ છોડીને જતા હોય, આચાર્ય હોય કોલેજ છોડીને જતા હોય, ગામમાં સારું કામ કર્યું હોય તલાટીએ એ કોલેજ છોડીને જતા હોય, ગામમાં કોઈક બારગામના ડોક્ટર પ્રેક્ટિસ કરતા હોય એ છોડીને જતા હોય, બધાના વિદાય સમારંભો યોજાય. તમને ખબર છે વિદાય સમારંભ કોનો ના યોજાય? સમાજમાં વિદાય સમારંભ માત્ર ને માત્ર અમારા વર્ગનો યોજાતો નથી, નેતાઓનો. પ્રજા ગધાડા ઉપર બ્યાણી કાઢે છે, સાચી વાત કહું છું. કોઈ નેતા હોય તો માફ કરજો, કારણ કે હું મારી જાત ઉપર જ કહું છું. એટલે તમે જે કાર્યો કર્યા હોય એટલા સુંદર હોવા જોઈએ કે લોકોના દિલમાં એની છાપ પડે છે. ખૂબ સારું કાર્ય કર્યું હોય ગામમાં, તમે જોજો કોઈ પણ ગામ હોય, હું કાસાનો વતની છું એટલે મહેસાણા જિલ્લો, મહેસાણા જિલ્લાની બધી જ સંસ્કૃતિ નાનપણમાં ખૂબ નજીકથી જોઈ છે અને સમજી પડી છે. કોઈ પણ ગામ હોય એમાં સારા લોકો હોય ને બે ચાર એવાય હોય, તમે જયારે સારું કાર્ય કરવા નીકળો એટલે સ્વાભાવિક છે કે અડચણો આવે, તમને ખૂબ મુશ્કેલીઓ પડે. વિનોદભાઈ, માનની અરવિંદભાઈ આ શિક્ષણની જ્યોત લઈને એક શુભ કાર્ય કરવા નીકળ્યા છે એટલે સ્વાભાવિક છે ક્યાંક ટીકાઓનો સામનો પણ કરવો પડે, ક્યાંક મુશ્કેલીઓ પણ પડે. એટલે જ તો વ્રજ ભાષામાં કહેવાયું છે કે સાચે ન જગપતિ જઈ, જૂઠે જગપતિ આવી, ગલી ગલી ગોરસ ફીરે, મદિરા બેઠી ભીખાઈ. તમારે દૂધ દહીં છાશ માખણ ઘાટા પાડીને ગળું બેસી જાય એમ કહીને તમારે વેચવા નીકળવું પડે, મદિરા બેઠી ભીખાઈ. છેલ્લા પૂનમ દારૂ વેચાતો હોય તો વેચાય, વેચવા ના નીકળવું પડે. એમ સારું કાર્ય કરવા તમે નીકળ્યા હોય એટલે સ્વાભાવિક છે કે તકલીફો પડે, પણ હર હંમેશા લોકો સારા કામને યાદ કરતા હોય છે. મેં વાત કરી કે ગમે તે ગામ હોય કે સંસ્થા હોય કે ટ્રસ્ટ હોય કે કોઈ પણ વસ્તુ હોય એમાં બંને પક્ષના લોકો હોય છે. એ તો એ ઉંમરથી એના અવસાન થયું એટલે ગામમાં કેટલાક સારા માણસો હોય બધા ભેગા થઈ કહ્યું કે ફલાણે અમને આખી જિંદગી ગામમાં જે કર્યું હોય, ભલે સારા કામમાં વિઘ્નો આવ્યા હોય કે અવનમાં હાડકા નાખ્યા હોય, પણ હવે બધા આગળ પાછળ કોઈ છે નહીં, મરી ગયા છે, તો ભલે આપણે એમની સારી વિધિ કરીએ. એટલે કઈ વાતો પુણ્યનું કામ છે, આપણે બધા ભેગા થઈને એમની અંતિમ ક્રિયા કરીએ, અને બધા ફાળો કરો, જે ફાળો થાય એમાંથી અંતિમ ક્રિયા કરી એમને સ્મશાનમાં લઈ જાય, વિદાય થાય. એટલે ગામના યુવાનો ભેગા થઈને ફાળો ઉઘરાશે, નક્કી કર્યું 10-10 રૂપિયા ઉઘરાવો, આપણે જે ખર્ચો થાય એમાંથી પુણ્યનું કામ છે, બધાને પુણ્ય મળે. જેવો ઉઘરાવા નીકળ્યો સામે એક માજી મળે, એટલે માજીએ પૂછ્યું ભાઈ બધા ગામમાં ભેગા કેમ થયા છે, ગામમાં તમે અચાનક
જાણ કર્યા વગર ભેગા થાય એટલે સ્વાભાવિક છે કે એવી છાપ પડે કે કંઈક અજુગતું થયું હશે. એટલે માજીએ પેલા યુવાનો પૂછ્યું મિત્રોને કે શું થયું આટલા બધા ભેગા થયા છે? એટલે ફલાણા આધી ગુજરી ગયા છે તો તમે શું કરો છો? કે અમે ફાળો ઉઘરાઈએ છીએ, માજી દસ દસ રૂપિયા ઉઘરાઈએ છે, તમારી જોડે 10 રૂપિયા હોય તો આપો, અમારે અંતિમ ક્રિયા કરવાની છે. માજીએ છેડે બાંધેલા જે પૈસા હતા એમાંથી પૈસા આપ્યા. માજી જોડે છૂટા નહોતા, 50 ની નોટ હતી. એટલે માજીએ 50 ની નોટ કાર્યકરો આપી. એટલે ગામના કોઈ બોલે, કારણ કે આપણે જોઈએ છે.